અમદાવાદમાં રેમડેસિવિરના કાળાબજારીનો વધુ એક પર્દાફાશ. ઝોન એક ડીસીપી સ્કવોડે એક આરોપીની ધરપકડ કરી છે. કારગિલ પેટ્રોલ પંપ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી જય સુરતના ડોક્ટર પાસેથી અને જુહાપુરાની રૂહી પાસેથી મેળવતો હતો ઇન્જેક્શન. 6 ઇન્જેક્શન પોલીસે કબજે કર્યા. સરખેજનો જય શાહ સુરતના ડોક્ટર મિલિંદ સુતરિયા પાસેથી કુરિયર મારફતે ઇન્જેક્શન મંગાવતો હતો. 9,000માં ઇન્જેક્શન ખરીદી 11,000માં વેચતો હતો. ડોક્ટર અને મહિલા આરોપીની શોધખોળ હાલ હાથ ધરાઈ છે. સંવાદદાતા દર્શલ રાવલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે. જી દર્શલ, જે પ્રકારે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી જે છે અત્યારે સતત ચાલી રહી છે અને તેમાં વધુ એક કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે કે જેમાં ઝોન 1 ડીસીપીની સ્કવોડ જે છે તેણે એક આરોપીની ધરપકડ કરી છે. આ જ વસ્તુ બતાવે છે કે હજુ પણ કાળાબજારી જે છે તે શહેરની અંદર અટકી નથી રહી અને તેમાં લોકોના જીવ સાથે સીધી રીતે અહીંયા ચેડા થઈ રહી છે. આ તમામ બાબતોને લઈને પોલીસ જો સક્રિય છે અને પોલીસે જે પ્રકારે હાલમાં ઝોન 1 ડીસીપી સ્કવોડે જે એક આરોપીની ધરપકડ કરી છે તેમાં સામે આવ્યું છે કે જુહાપુરાની રૂહી પાસેથી આ ઇન્જેક્શન જે છે તે મેળવવામાં આવતું હતું અને તમામ જે વસ્તુ જે છે તે આરોપી જય સુરતના જે ડોક્ટર પાસેથી જે છે આ તમામ પ્રક્રિયા જે કરવામાં આવતી હતી અને સરખેજનો જય શાહ જે સુરતના ડોક્ટર મિલન સુતરિયા પાસેથી કુરિયર મારફતે ઇન્જેક્શન મંગાવતો હોવાનું પણ સામે આવ્યું છે. 9,000માં ઇન્જેક્શન ખરીદીને 11,000માં વેચતો હોવાની પણ અહીંયા માહિતી ખુલી છે. એટલે કે આ તમામ બાબતો સૂચે છે કે જે સુરત સુધી આ જે રેકેટ છે તે ચાલી રહ્યું છે. એટલે કે વધુ આ એક રેકેટ સામે આવ્યું છે અને તેમાં આ પર્દાફાશ થયો છે અને ડોક્ટર મહિલા આરોપીની શોધખોળ જે છે. તો રેમડેસિવિર કે જે ખૂબ જ મહત્વપૂર્ણ ઇન્જેક્શન છે તેની કાળાબજારીના કિસ્સા વધી રહ્યા છે. અમદાવાદથી સુરત સુધી પ્રસરેલું આ એક વધુ કાળાબજારીનું રેકેટ ઝડપાયું છે.